નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન વાળા પરિવારમાં આજના આ વિડિયોની અંદર આપણે અલંકાર વિશે અભ્યાસ કરીશું દરરોજ સવારે ઉઠી અને એક લક્ષ્ય પસંદ કરો અને આખો દિવસ એ લક્ષ્યને અચીવ કરવામાં લગાડી દો જોજો મિત્રો જિંદગી ઓટોમેટિકલી બદલી જશે અલંકાર એટલે શું આવો પ્રશ્ન તમને થાય તો જેવી રીતે એક સ્ત્રી પોતાની સુંદરતામાં વધારો કરવા માટે આભૂષણ પહેરે છે એટલે કે ઘરેણા પહેરે છે તેવી જ રીતે ભાષાની સુંદરતા વધારવા માટે આપણે અલંકારનો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે અલંકારનો અર્થ આભૂષણ એવો થાય છે જેવી રીતે આભૂષણ સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે છે તેવી રીતે અલંકાર એ ભાષાની સૌંદર્યમાં વધારો કરે છે અલંકાર એ સંસ્કૃત શબ્દ કાર પરથી બનેલો છે અલમનો અર્થ થાય છે પર્યાપ્ત અને કારનો અર્થ થાય છે કરનાર એટલે કે અલંકારનો અર્થ થાય છે પર્યાપ્ત કરનાર એટલે ત્યારબાદ એને પછી કોઈ શબ્દની જ નથી પડતી પર્યાપ્ત થઈ જાય એટલે કે પછી કશું ઉમેરવાનું બાકી ન રહે તેવી પૂર્ણતા લાવે એટલે અલંકાર ટૂંકમાં અલંકાર એટલે વાણીની સજાવટ અથવા તો શોભા અલંકારનો ઉચિત ઉપયોગ કરવાથી વાણીમાં ભાવમાં અસરકારકતા સચોટતા અને લાઘવનો ગુણ આવે છે અલંકાર સાર્થક તો ત્યારે જ બને જ્યારે અલંકારથી માત્ર કાવ્ય શરીર નહીં પરંતુ કાવ્યનો આત્મા પણ શોભી ઉઠે અર્થાત રસની કે ભાવની સુંદરતામાં જે વધારો કરે તે જ અલંકાર સાર્થક થયો કહેવાય સૌભાગ્યવતી સુંદરીના લલાટ પર શોભતો ચાંદલો જેમ સ્ત્રીને માત્ર શોભાવતો જ નથી પણ તેના સૌભાગ્યનું પણ પ્રતિક મહત્વ સાહિત્યમાં અલંકારનું છે અલંકારનો ઉપયોગ પદ્યમાં અને ગદ્યમાં થાય છે એટલે કે અલંકારનો ઉપયોગ છે તે પાઠની અંદર પણ થાય અને કાવ્યની અંદર પણ થાય છે અલંકારના મુખ્ય બે પ્રકાર છે એક શબ્દાલંકાર અને બીજો અર્થ અલંકાર તો આજે આપણે વાત કરીએ શબ્દ અલંકારની શબ્દના આધારે રચાતા અલંકારને શબ્દ અલંકાર કહેવાય આ અલંકારમાં શબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સૌંદર્યમાં વધારો થાય છે અને અલંકારમાંની રમણીયતા શબ્દ પ્રયોગ પર આધારિત હોય છે આ અલંકારમાં ધ્વનિ કે શબ્દને કારણે માધુર્ય જન્મે છે શબ્દનો સમાનાર્થી મૂકવાથી આ અલંકાર નાશ પામે છે આ બાહ્ય અલંકાર છે શબ્દ અલંકારમાં એટલે એટલે કે કે અલંકાર અલંકાર શબ્દાનુપ્રાસ યમક આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર અને અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર આવી રીતે અલગ અલગ ભાગ પડે છે તો આ તમામ અલંકારનો અભ્યાસ આપણે કરીશું વર્ણાનુપ્રાસ અથવા તો જેને વર્ણ સગાઈ અલંકાર કહે છે વર્ણ એટલે અક્ષર અને અનુપ્રાસ એટલે વારંવાર એટલે કે કોઈ અક્ષર એ વારંવાર પુનરાવર્તિત થતો હોય તો તેવા અલંકારને આપણે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર કહીશું એક જ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર શબ્દના આરંભે વારંવાર આવે ત્યારે અનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર બને છે તો અહીં જેમ કે હું લખું સુભ મ તો અહીં આ એક આખો શબ્દ છે પરંતુ અહીં સુ એ અલગ વર્ણ છે ભ છે તે અલગ વર્ણ છે મ છે તે પણ અલગ વર્ણ છે આખે આખા ત્રણ વર્ણ મળી અને એક શબ્દ બનેલો છે

વર્ણ છે તે વારંવાર રિપીટ થઈ રહ્યો છે પંડયની પેટીમાં પારસ છે પડ્યો તો અહીં વર્ણ એ વારંવાર રિપીટ થઈ રહ્યો છે ધન તેરસે ધન જોઈને સજ્યા સોળ શણગાર તો અહીં ધ છે તે વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો છે કામિની કોકીલી કેલી કુંજન કરે અવારનવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કામિની કોકિલી કેલી કુંજન કરે તો અહીં ક વર્ણ છે તે વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો છે મીઠા મધુને ને મીઠા મે હુલારે લોલ આ પણ અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે તો અહીં મ વર્ણ તમે જોઈ શકો છો કે વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો છે પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા તો અહીં પ વર્ણ એ વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો છે ભૂખથીય ભૂંડી ભીખ તો અહીં ભ વર્ણ એ વારંવાર રિપીટ થઈ રહ્યો છે તો આમ એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તિત થતો હોય તો તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાય અલંકાર કહીશું તો વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ અલંકાર તમને સમજાણું કે નહીં તે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો જેથી અમને પણ મોટિવેશન મળતું રહે આવા જ વિડીયો બનાવવાનું તમે અમારી સાથે વોટ્સએપ પર જોડાયેલા ન હોય તો બોતેર બે સિત્તેર નેવ્યાશી આઠ નેવ્યાશી આ નંબર પર મેસેજ કરી દો અને અમારી સાથે વોટ્સએપ પર જોડાવ અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા ન હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ અવશ્ય ફોલો કરો અમારી સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ શકો છો ત્યાં તમને આ વિડીયોની પીડીએફ ફાઇલ મળી જશે આ તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં ક્લિક કરીને પણ અવશ્ય જોડાઈ શકો છો તો મળીએ નો આ વિડીયો સાથે જય હિન્દ જય ભારત